કોઝવે ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલયના શિક્ષકોની ભૂલના કારણે બે કિશોરોએ એક વિદ્યાર્થીને માર મારતા તેનું મોત નિપજવાની ગંભીર બેદરકારીના વિરોધમાં સામાજિક કાર્યકર્તા દ્વારા સ્કૂલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. સુરતના કોઝવે રોડ ખાતે આવેલ પ્રમુખ વિદ્યાલયમાં અભ્યાસ કરતા આયુષ શેલાર નામના 14 વર્ષીય વિદ્યાર્થીને શાળામાં અન્ય બે વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો હતો, જેમાં આયુષના શ્વાસ નલિકામાં ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો હતો, જેમાં સારવાર દરમિયાન શ્રમજીવી પરિવારને લાખોનો ખર્ચ થયો હોય અને ત્યારબાદ માસૂમનું મોત નિપજ્યું હતું, જેથી શાળામાં શિક્ષકો અને સંચાલકો દ્વારા કોઈ પણ જાતની તકેદારી ન રખાતી હોવાની સાથે વિદ્યાર્થીઓની દેખરેખ પણ ન કરાતી હોવાના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર્તા કીર્તેશ પાટીલે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજના લોકો અને જય શિવમ સોસાયટીના રહીશો સાથે મળી સ્કૂલ ખાતે ધરણા યોજ્યા હતા. ગીતાબેન લક્ષ્મણભાઈ સેલા. સંગીતાબેન, શું ઘટના બની હતી? સ્કૂલમાં કોઈ બાબાએ એને માર્યો, બે છોકરાઓએ માર્યો છે એને. ત્યાં જ એની નસ દબાઈ ગઈ, મારીને લીલો થઈ ગયો શરીરમાંથી, પેરેલિસ થઈ ગયું. પેરેલિસ ત્યાં જ થઈ ગયું. શિક્ષકો ત્યાં હતા જ નહીં, ક્લાસમાં હતા જ નહીં, બનાવ થઈ ગયો. હવે પ્રમુખ વિદ્યાલયમાં નવમાં આયુષ સેલા. પહેલા સેસવમાં કર્યો, સેસવમાંથી કે નસ એની નસ દબાઈ ગઈ છે, અમે MRI કર્યું તો પછી અમને કીધું કે તમે એની નસ દબાઈ ગઈ છે, ડૉક્ટરે કીધું તમે એને અમને કીધું કે કડી અમે કીધું કે કડીવાળાને ત્યાં અમે દવા કરીએ છીએ, ત્યાં એને લઈ ગયા. ત્યાં કડીવાળા સાહેબે એમને 2-4 વખત MRI કરી, ત્યારે એમને કીધું કે એની નસ દબાઈ ગઈ છે. છોકરો ભાઈ બાબાએ માર્યા છે ને, બે જણે નસ ત્યાં દબાઈ ગઈ છે, તમે એનો બીજે કશે લઈ જાઓ. પેરેલિસ થઈ ગયું. સ્કૂલવાળા કહે છે કે અમે પૈસા નહીં આપીએ. 2-2.5 લાખ જ કહે છે. અમારો જે ખર્ચો થયો છે તે અમને જોઈએ છે. અમે ક્યાંથી લાવીએ? અમે ગરીબ લોકો છીએ. અત્યારે તમે શું ધારણા, કઈ રીતના ધારણા ઉપર બેસો? અમારે જે માંગ છે તે પૂરી થઈ, માંગ તે પૂરી કરે બો થઈ ગયું. મારું નામ કીર્તેશ પાટીલ. શું ઘટના બની હતી અને કઈ જગ્યાએ શું અત્યારે વિરોધ છે? સાહેબ, ઘટના 2 મહિના અગાઉની છે. સ્કૂલ ચાલુ હતી અને છેલ્લો પીરિયડ કોમ્પ્યુટર વિષયનો હતો, અને ત્યારે પ્રિન્સિપલ સાહેબને શિક્ષકનું કામ પડતા શિક્ષકને નીચે ઓફિસમાં બોલાવેલો, અને ત્યાં પછી વર્ગમાં શિક્ષક ગેરહાજર રહેતા બાળકો વચ્ચે નાની મોટી હાથજીક થઈ હતી, અને એમાં આયુષ નામના વિદ્યાર્થીને શ્વાસ નલિકા પર એક ઢીક પડી હતી, અને ત્યારબાદ એને હોસ્પિટલમાં નહીં લઈ જતા સ્કૂલ દ્વારા એને એના ઘરમાં છોડવામાં આવ્યો. જ્યારે સ્કૂલની પ્રાથમિક ફરજ છે કે વિદ્યાર્થીને જો કોઈ પણ વસ્તુનો સ્કૂલમાં બનાવ બને છે તો એમ્બ્યુલન્સ બોલાવીને એ વિદ્યાર્થીને હોસ્પિટલમાં લઈ જઈને પ્રાથમિક સારવાર આપવાની સ્કૂલની પહેલી ફરજ છે, અને સ્કૂલે એવું ન કરતા એ વિદ્યાર્થીને એના ઘરે પાછો મોકલી આપવામાં આવ્યો હતો. અને ત્યારબાદ અમે 2 મહિના સુધી હોસ્પિટલમાં એ વિદ્યાર્થીની સારવાર કરાવી હોસ્પિટલ મહાવીર હોસ્પિટલે 15 લાખ જેટલો એમનો ખર્ચો જણાવ્યો, અને વિદ્યાર્થીના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં એમને 6 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. ત્યારબાદ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે ભાઈ હવે તમે ગમે એટલો ખર્ચો કરો પણ છોકરાનો જીવ બચાવવો અશક્ય છે એમ. તો છોકરાને પછી ઘરે લાવ્યા, અને જેમ જ ઘરે લાવ્યા એમ 2 મિનિટમાં એ છોકરો મૃત્યુ પામ્યો. શું માંગ છે અને શું વિરોધ છે, કઈ જગ્યાએ? સાહેબ, માંગ અમારી એટલી જ છે કે જે વિદ્યાર્થીના પરિવારનું બિલ બન્યું છે હોસ્પિટલનું 5,43,000, અને એ વિદ્યાર્થી એનો જીવ ગુમાવ્યો છે, એ બદલ એના પરિવારને આર્થિક સહાય રૂપે સ્કૂલ તરફથી કંઈક મદદ મળવી જોઈએ. કેટલા ગંભીર છે અને તેઓ દ્વારા શ્રમજીવી પરિવારને થયેલ ખર્ચ આપવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સુરત.